આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી પર્વ. કચ્છના લખપતમાં બિરાજમાન કરતા માતાજીના દર્શન માટે પણ લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે. તો માતાના મઢ આશાપુરા માતાજીના નવરાત્રીમાં દર્શન કરવા મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે. દર વર્ષે લાખો પદયાત્રીઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે આવતા હોય છે, જેને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે જાણીએ આશાપુરા માતાજીના મંદિરની તૈયારીઓ વિશે અમારા ખાસ વિશેષ અહેવાલમાં. દર વર્ષે ભક્તો નવરાત્રી દરમિયાન માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરવા સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી આવે છે. અહીં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી પડે છે. હવે નવરાત્રીને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે માતાના મઢ મંદિર ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા માતાના મઢ મંદિરના 1 કિલોમીટર આગળ મેગા કેમ્પ શરૂ કરવામાં આવ્યો. આશાપુરા માતાજીના માથું ટેકવવા માટે આવતા માઈ ભક્તો માટે મંદિરમાં 24 કલાક રસોડું ચાલુ રાખવામાં આવશે. તમામ દર્શનાથી આશાપુરા માતાજીના દર્શન કરી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ટૂંક સમયમાં નવરાત્રી આવી રહી છે, તેના માટેની તાળમાળ તૈયારીઓ જાગી તરફથી કરવામાં આવેલ છે. 14 તારીખના ઘર સ્થાપના 9:30 વાગે થશે. 21 તારીખના હવન 9:30-8:30 સ્ટાર્ટ થશે અને 12:15 વાગે રાજા બાવા યુગેન્દ્રસિંહને હાથે શ્રીફળ હોમાશે. આ વખતે યાત્રાધામ વિકાસ બોર્ડનો ત્યાં આધુનિકરણ કામ ચાલી રહ્યું છે. એના કારણે અમારી જે દર હર હંમેશે માઈ ભક્તો માટેની જે પ્રસાદની જગ્યા છે, તે આ વખતે થોડી જગ્યા ચેન્જ કરવામાં આવેલ છે. પ્રસાદ ઉદોરામ સેવા સમિતિ તરફથી કરવામાં આવે છે અને 24 કલાક રસોડો ચાલુ હોય છે. નવરાત્રી દરમિયાન લાખો માઈ ભક્તો આશાપુરા માતાજીના મંદિરે માથું ટેકવવા આવતા હોય છે. નવરાત્રી આશાપુરા માતાજીના દર્શન કરવાનું ધાર્મિક મહત્વ રહેલું છે. માતાના મઢ દર્શન કરવા આવતા દર્શનાથી અનેક પ્રકારની માનતા રાખીને માતાના ચરણોમાં શીશ ઝુકાવતા હોય છે. પદયાત્રીને આવકારવા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં માઈ ભક્તો માટે રહેવા જમવા માટે તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.